વધુમાંથી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને અનેકો ટીમ રચવામાં આવી છે, એસઆઈટી પણ બનાવવામાં આવી છે, સાથે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ હવે તપાસ કરી રહી છે. મનીષા ગોસ્વામીની જો વાત કરવામાં આવે તો તેને લઈને કોઈ અપડેટ સામે આવ્યા છે કે કેમ? અન્ય કોઈ શકમંદોની પણ ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને શું વિગતો? જગદીશ, જે એસઆઈટી બનાવવામાં આવેલી છે તેની જે અલગ અલગ ટીમો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે, તેઓ દ્વારા લગભગ કેસને ઉકેલી નાખવામાં આવ્યો છે અને હત્યા પછી કયા કારણો જવાબદાર હતા અને કઈ કઈ વ્યક્તિઓ હતી તે શોધી કાઢ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે લગભગ 3 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં મનીષા ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે. પરંતુ એસઆઈટી દ્વારા હજુ સુધી આ વાતને સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું નથી. જો સૂત્રોનું માનીએ તો લગભગ આ કેસ ઉકેલી નાખ્યો છે અને તેમાં કોણ જવાબદાર છે, કાવતરું કોના દ્વારા રચવામાં આવ્યું હતું અને કયા કયા આરોપીઓ સંડોવાયેલા છે, શાર્પશૂટર કોણ છે, તે તમામ બાબતો સ્પષ્ટ થઈ ચૂકી છે. પરંતુ જે હથિયાર વાપરવામાં આવ્યું હતું તે તથા જે જયંતિ ભાનુશાળીનો મોબાઈલ હતો તથા અન્ય કેટલાક દસ્તાવેજો હતા તે હજુ સુધી ગાયબ છે અને તેની શોધખોળમાં લાગેલી છે. જે હત્યારાઓ છે અને હત્યાનું કાવતરું રચનાર વ્યક્તિઓ છે, તેઓનો આ હત્યા પાછળ કયા કારણો જવાબદાર હતા, કાવતરું ઘડવા માટે કઈ કઈ બાબતો જવાબદાર હતી, તેની કડીઓ એકત્ર કરવાનું કામ હાલ એસઆઈટી કરી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની જે ટુકડીઓ છે ભુજ, ભચાઉ, ગાંધીધામ તથા તેના આસપાસના વિસ્તારોમાં હજુ પણ આ પુરાવાઓ એકત્ર કરી રહી છે. કેટલાક પુરાવાઓ એકત્ર કરવાના બાકી હોવાને કારણે, કેટલીક ખૂટતી કડીઓ બાકી હોવાને કારણે હજુ સુધી આ બાબતને સત્તાવાર રીતે સમર્થન આપવામાં નથી આવ્યું. એટીએસના અધિકારીઓ હોય, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોય કે રેલવેના અધિકારીઓ હોય, આ તમામ હજુ સુધી એ વાતને સ્વીકારવા તૈયાર નથી કે તેઓ દ્વારા કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ન મનીષા ગોસ્વામીની ધરપકડની પુષ્ટિ કરવામાં આવે છે, ન સુરજીત ભાવની કે ન જે શાર્પશૂટર મોડે છે તેની. આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, અટકાયત કરવામાં આવી હોવાની વાતને ગઈકાલથી અટકળો તેજ વહેતી થઈ છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે આ બાબતનું કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. બીજી બાજુ મનીષા ગોસ્વામી સાથે સંકળાયેલ વ્યક્તિઓ, તેની છેલ્લા કેટલાક દિવસોની જે ગતિવિધિઓ અને સાથે જયંતિ ભાનુશાળી સાથે મનીષ ગોસ્વામીની કોઈ મુલાકાત થઈ છે કે કેમ અને તેની સાથે કોઈ વાતચીત થઈ છે કે કેમ, તે બાબતો અંગે પણ જે એસઆઈટીના અધિકારીઓ છે તે વિગતો એકત્ર કરી રહ્યા છે. એક ટીમ મુંબઈમાં પણ તપાસ કરી રહી છે, પુણેમાં તપાસ કરી રહી છે, સાથે જ ઉત્તર પ્રદેશના શાર્પશૂટરનો આ કેસની અંદર ઇન્વોલ્વમેન્ટ હોવાનું બહાર આવ્યું છે. શક્યતાઓ છે કે આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે આ તમામ વાતો સ્પષ્ટ થઈ ગયા બાદ સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. અત્યારે તો માત્ર અટકળો ઉપર જ આ સમગ્ર કેસનો દારોમદાર છે. જો સૂત્રોનું માનીએ તો મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી જે જમીન તથા અન્ય બાબતોને લઈને વિવાદ હતો તેનો લાભ લઈને જે સુરજીત ભાવ પણ એક સમય જયંતિ ભાનુશાળીની નજીક મનાવવામાં આવતો હતો, આ બંને એક થઈ ગયા અને આ બંને કાવતરું રચ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. હવે એસઆઈટીની તપાસમાં શું બહાર આવે છે અને તેની પાછળ કયા કયા કારણો જવાબ પહોંચી ચૂકી છે અને ત્યાંથી પણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જો કે મનીષા ગોસ્વામી ભૂગર્ભમાં છે. તમામ ઘટનાક્રમ પર હાલ એસઆઈટી સાથે ક્રાઇમ બ્રાન્ચની નજર છે.